બંધારણના શિલ્પી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 63મા નિર્વાણ દિને પાટણના બગવડા દરવાજા સ્થિત ડૉક્ટર આંબેડકરની પ્રતિમાને રાજકીય પાર્ટીઓ તેમજ વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લાના આગેવાનો અને કાર્યકરોએ બાબે સાહેબને પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના વિચારો અને સિદ્ધાંત મુજબ જીવન જીવવા પ્રમુખ કિશોર મહેશ્વરીએ અનુરોધ કર્યો હતો. ભારતના બંધારણના ઘડવૈયા, સામાજિક સંસ્થાના પ્રણેતા, પ્રખર હિન્દુ રાષ્ટ્રપ્રેમી, નારી માટેની એવી દ્રષ્ટિ કે આ સમાજનું જો નવનિર્માણ નારી આગળ હશે, નારી એ પાયાનો પગથિયો રહેશે એવી દ્રષ્ટિવાળા બહુમુખી પ્રતિમા ધરાવતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આજે નિર્વાણ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ કાર્યકર્તાઓ અહીં શ્રદ્ધાંજલિ અર્પણનો કાર્યક્રમ કરી સૌએ પુષ્પાંજલિ આપી. બાબા સાહેબ આંબેડકર વર્ષો વર્ષ સુધી લોકોના દિલમાં રહેશે. એમણે જે કાયદા ઘડ્યા છે એ કાયદા ને ભૂતોનો ભવિષ્ય આવનારા દિવસોમાં ખૂબ ઉપયોગી કાયદાઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ દેશ માટે ઘડી ગયા છે. એવા બાબા સાહેબ આંબેડકરના આજે 63મા દિવસે 63મા નિર્વાણ દિવસે અમે સૌ ભાજપ કાર્યકર્તાઓ યાદ કરીએ છીએ. 64મા 63મા આ ઉપરાંત શહેર કોંગ્રેસ દ્વારા પણ ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરને નિર્વાણ દિન પ્રસંગે ભાવભરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી, જેમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ લાલેશ ઠક્કર કચરાયેલા વર્ગોના ઉત્થાન માટે આ મહાન માનવનું યોગદાન અપ્રિતમ રહ્યું હોવાની વાત કરી હતી. કે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો નિર્વાણ દિવસ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતને એક નવી દિશા આપેલી. આ દેશ જ્યારે આઝાદ થયો ત્યારે અલગ અલગ વાડાઓમાં વેચાયેલો દેશ હતો અને એને કેવી રીતે ચલાવવો એ કોઈના મગજમાં નહોતું સૂચવું ત્યારે એક કમિટી બનેલી અને કમિટીના ચેરમેન બાબા સાહેબ આંબેડકર હતા અને બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું એ મુજબ આ દેશ ચાલ્યો અને આજે ટૂંકા ગાળાની અંદર દુનિયાની મહાસત્તા બનવા તરફ જઈ રહ્યો છે. એવા બાબા સાહેબ આંબેડકર જે દલિત સમાજમાં જન્મ્યા હોવા છતાં સમગ્ર ભારતના નેતા બન્યા અને સમગ્ર દુનિયાના નેતા બની શક્યા. ભારતનું જ નહીં પણ બીજા દેશોના બંધારણ બન્યા છે એમાં પણ એમની મહત્ત્વની ભૂમિકા રહી છે. એવા બાબા સાહેબ આંબેડકરને આજે અમે સતત નમન કરીએ છીએ અને આવનારા દિવસોની અંદર બાબા સાહેબના વિચારો ઘેર ઘેર સુધી પહોંચે અને એમનું આ દેશ માટેનું યોગદાન નવી પેઢીને પણ ખબર પડે એના માટે કોંગ્રેસનો કાર્યકર હંમેશા પ્રયત્નશીલ. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના હિસાબે ભાગરૂપે આજે બાબા સાહેબની નાનપણથી સંઘર્ષમય જીવન જીવન આગળ આવ્યા છે આવ્યા હતા. તેઓ દલિત સમાજ, ગરીબ માણસ, કચડાયેલા શોષિત પડીતો, આર્થિક રીતે પછાત સમાજને આપણા દેશમાં માનભેર અને સન્માન સાથે જિંદગી જીવે તે માટે કામ કર્યું હતું. ડૉક્ટર ભીમરાવ આંબેડકર ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. તેમજ તેઓએ સમગ્ર સમાજને ધ્યાનમાં રાખી ભારત દેશનું બંધારણ બનાવ્યું. તેઓ એટલે તેઓ બંધારણના ઘડવૈયા કહેવામાં આવ્યા છે. તેઓ કાયદાની ઉચ્ચ શિક્ષણ મેળવી વકીલ. તો આ તરફ સમાજ સંકલ્પ સહિત દલિત સમાજની વિવિધ સંસ્થાઓ અને સંગઠનના પ્રતિનિધિઓએ ભારત રત્નની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના સિદ્ધાંતો ઉપર આગળ વધવાની વાત કરી હતી. તો જય ભીમ ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ પણ બાબા સાહેબને તેઓના નિર્વાણ દિન નિમિત્તે ફૂલહાર ચડાવી તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરી સત સત નમન કર્યા હતા.